નમસ્તે બાળકો, હું એતલ મકવાણા, LKG ગુજરાતી મીડિયમ. તો બાળકો, આજે હું તમને અક્ષર સ્કૂલ દ્વારા વિડીયોમાં શીખવાડવા જઈ રહી છું ક થી તે જ્ઞનો કકો, બરાબર? તો બાળકો, આ ખાલી અને ખાલી ફક્ત હું તમને તમારી ઓળખ માટે હું શીખવાડું છું. તમારી પાસે આવી બુક પણ નહીં હોય, પણ આ તો મેં અલગ બુકમાં તમને આખો કકો બતાવ્યો છે, બરાબર? તમારે ખાલી સાંભળવાનું છે અને બોલવાનું છે, લખવાનું નથી. ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, ઝ ઝમરૂખનો ઝ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, હણા ફેનનો હણ, ત તલવારનો ત, થ થાળીનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વાહાનો વ, સ સરબતનો સ, સ ષટકોનો સ, સ સસલાનો સ, હ હરણનો હ, અળનો અળ, ચક્ષત્રિનો ક્ષ, અને જ્ઞ જ્ઞાનીનો જ્ઞ. હવે જુઓ બાળકો, અહીંયા છે એક્ટિવિટી, હું તમને કરાવું છું, બરાબર? આ ખાલી એટલે ખાલી તમને લોકોને આવડે એટલા માટે હું કરાવું છું, તમારે લોકોએ કરવાની નથી, ખાલી આમાં ધ્યાન રાખવાનું છે. હવે જુઓ, અહીંયા ક લખેલો છે, બરાબર? પછી અહીંયા કાંઈ નથી લખ્યું, અહીંયા નહીં, અહીંયા નહીં, અને સીધું શું લખ્યું છે? જ. તો હવે આપણે શું કરવાનું બાળકો, કે ક છે ત્યાં વચ્ચેના બધા અક્ષરો ક્યાં ગાયબ થઈ ગયા, તો આપણે શું કરવાનું છે, બધા વચ્ચેના જેટલા અક્ષરો આવે છે એ અહીંયા લખવાના છે અને આપણે બોક્સ પૂરી દેવાના છે, બરાબર? આ છે ક, કબૂતરનો ક. પછી શું આવે બાળકો, તમને ખ્યાલ જ છે. પછી આવે ખ, ખટારાનો ખ, તો આપણે શું લખવાનું, ખ ખટારાનો ખ. પછી શું આવે, તો કે ગ ગણપતિનો ગ, તો શું લખવાનું, ગ ગણપતિનો ગ. પછી શું આવે, ઘ ઘરનો ઘ, તો અહીંયા આપણે લખવાનું ગ ઘરનો ઘ. પછી તો કે ચ ચકલીનો ચ, તો આપણે અહીંયા લખશું ચ ચકલીનો ચ. પછી આવે છ છત્રીનો છ, તો આપણે અહીંયા લખ્યો છ છત્રીનો છ, અને જમરૂખનો જ છે જ. તો આવડી ગયું ને બાળકો, કે વચ્ચેના જે છે અક્ષરો એ કેવી રીતના લખવાનું. મજા આવી ને? બાય બાય, ટાટા.